સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે. બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને હજુ પણ આવનારા 2-3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. એટલે આવનારા હવે 12-15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે. એ પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર 3-5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12-15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. તમે જેમને સાંભળ્યા એમનું નામ છે પરેશભાઈ ગોસ્વામી, હવામાન આગાહીકાર છે. 2016 થી હવામાનની આગાહી સતત કરતા રહે છે. આ બધાની સાથે હવે ચોમાસાની વિદાય છે અને પરેશભાઈ ગોસ્વામીએ વરસાદની વિગતો આપી છે. એમણે શું કહ્યું છે, ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, સંભાવના શું છે, વિદાય વગેરે વરસાદની ક્યારે થવાની છે, તમામ વિગતો શું જણાવી છે સાંભળીએ એમની પાસેથી. રાજ્યની અંદર અત્યારે 24-30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદની સિસ્ટમ આવીને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદની સિસ્ટમ બની હતી એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જો કે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2-3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12-15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12-15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12-15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3-5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. તો આદા પરેશભાઈ ગોસ્વામી કે જેમણે આગાહી કરી કે ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે. જો કે અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી જે હવામાન વિભાગની આગાહી છે એમને જ માનીએ છીએ. પરેશભાઈ ગોસ્વામી એક સ્વતંત્ર આગાહીકાર છે જે પોતાને એનાલિસિસ મુજબ આગાહી કરતા હોય છે. આવી જ માહિતી માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.